રાજકોટથી એક ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે. બારદાન કૌભાંડનો મામલો સામે આવે છે. બારદાન કૌભાંડનો મામલો ત્યારે માર્કેટિંગ યાર્ડમાં લાગેલ આગ ષડયંત્ર હોવાનું ખુલ્યું છે. બારદાન ખરીદી પ્રક્રિયામાં મળતિયાઓને આપ્યા હોવાનું ખુલ્યું છે. ત્યારે આરોપીઓએ પોતાના મળતિયાઓને ઈ ટેન્ડરિંગ પ્રક્રિયાથી ઓર્ડર આપ્યાનું ખુલ્યું છે. ઈ ટેન્ડરિંગની પ્રક્રિયા દ્વારા ગુજકોટના જીએમ મનોજ બ્રહ્મભટ્ટને 31 લાખનો આર્થિક ફાયદો થયો છે. ત્યારે સીપી મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે એફએસઆઈ રિપોર્ટ મુજબ અંદાજે 5 લાખ બારદાન ઓછા હોવાનું ખુલ્યું છે. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે, રાજકોટના બારદાન કૌભાંડનો મામલો છે. માર્કેટિંગ યાર્ડમાં લાગેલ આગ ષડયંત્ર હોવાનું ખુલ્યું છે. બારદાન ખરીદી પ્રક્રિયામાં મળતિયાઓને આપ્યા હોવાનું ખુલ્યું છે. ત્યારે આરોપીઓએ પોતાના મળતિયાઓને ઈ ટેન્ડરિંગની પ્રક્રિયાથી ઓર્ડર આપ્યાનું ખુલ્લું પડવામાં આવ્યું છે. ત્યારે ઈ ટેન્ડરિંગની પ્રક્રિયા દ્વારા ગુજકોટના જીએમ મનોજ બ્રહ્મભટ્ટને 31 લાખનો આર્થિક ફાયદો થયો છે. સીપી મનોજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે એફએસઆઈ રિપોર્ટ મુજબ અંદાજે 5 લાખ બારદાન ઓછા હોવાનું પણ ખુલ્યું.